ચૌદ ચાર બે હજાર બાવીસ ચૌદમી એપ્રિલ ભારતની મહાન વિભૂતિ બાબા સાહેબ આંબેડકરની એકસો એકત્રીસમી જન્મજયંતિ નિમિત્તે હું સાહેબને વંદન કરું છું બાબા સાહેબનું મેન સૂત્ર છે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત રહો એના આધારિત હું આપણે અનુસૂચિત જાતિ વર્ગ જે અત્યારે પણ કચડાયેલો વર્ગ છે જે શિક્ષિત બહુ જૂજ હજી બાકી છે આપણે શિક્ષિત થવામાં પણ તાજેતરમાં સરકારે અનુસૂચિત જાતિના વિકાસમાં જે ગ્રાન્ટેડ શાળાઓ છે જે પહેલાં બે હજાર પાંચ પહેલાં દસ હજાર ગ્રાન્ટેડ શાળાઓ હતી અત્યારે ત્રણ હજાર ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ છે સરકારની નીતિ એવી રહી છે કે ગ્રાન્ટ ઓછી કરવી ગ્રાન્ટમાં કાપ મૂકવો જેના લીધે પ્રાઇવેટ સંચાલકો આગળ નીકળ્યા છે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ સરકારી શાળાઓ પણ ધીમી ગતિએ પણ બંધ થવા માંડી છે મોટાભાગની શાળાઓમાં પીટીના શિક્ષક નથી ચિત્રના શિક્ષક નથી કોમ્પ્યુટરના શિક્ષક નથી મોટાભાગની શાળાઓમાં ગ્રાઉન્ડ નથી ઓરડા નથી શિક્ષકોની ખામીઓ છે અત્યારે હાલમાં પ્રવાસી શિક્ષકો ગોઠવાઈ રહ્યા છે ટાટની પરીક્ષાઓ આપેલા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠેલા છે ક્યારે ભરતી થશે એટલે આ બધું સરકારની નીતિ ઉપર આધારિત છે અનુસૂચિત જાતિ વર્ગને શિક્ષિત બનાવો હોય તો સરકારે સરકારી શાળાઓને ખૂબ વિશેષ મહત્ત્વ આપવું જોઈએ જિલ્લા પંચાયતની શાળાઓ વ્યવસ્થિત ચલાવી જોઈએ જ્યાં ઓરડા નથી શિક્ષકોની ખામી છે ગ્રંથાલયો બંધ છે ગ્રંથપાલ પણ ન હોય તો આ રીતની નીતિમાં થોડો ફેરફાર ખૂબ થવો જરૂરી છે સરકારે શિક્ષણ નીતિમાં વધુ ગ્રાન્ટ ફાળવી જોઈએ ગરીબ વર્ગને કચડાયેલા વર્ગના બાળકોને કોલરશીપ નિયમિત આપવી જોઈએ ફીશિપ હોસ્ટેલો ઊભી કરવી જોઈએ સરકારી હોસ્ટેલો હશે તો જ બાળક વ્યવસ્થિત ભણી શકશે એમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે સરકારી શાત્રાલયોમાં અનુકૂળ વ્યવસ્થિત સમયસર ભોજન મળે એ પણ ખૂબ મહત્ત્વનું છે જે સરકારી છાત્રાલયો છે એનું પણ તકેદારી રૂપ ધ્યાન રાખવું ખૂબ મહત્ત્વનું છે અનુસૂચિત જાતિના બાળકો અત્યારે વ્યવસ્થિત ભણે સારું ભણે તો સરકારી શાળાઓ વ્યવસ્થિત ચલાવવી ખૂબ મહત્ત્વનું છે સરકારે શિક્ષકો ગણિતના શિક્ષકો વિજ્ઞાનના શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવા જોઈએ તાજેતરમાં અત્યારની નીતિ એવી રહી છે કે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ રહી છે એનું કારણ શું ગ્રાન્ટેડ શાળાઓ બંધ થાય છે જેમાં એની અસર મોટા ભાગે ગરીબ વર્ગના બાળકો ઉપર જોવા મળે છે ગરીબ વર્ગનો બાળક કોર્પોરેશનની સ્કૂલોમાં ભણે જિલ્લા પંચાયતની સ્કૂલોમાં ભણે પણ ત્યાં પણ યોગ્ય માર્ગદર્શન યોગ્ય શિક્ષકો ભૌતિક સુવિધાઓ પણ મળી રહે ખૂબ જરૂરી છે ચા અત્યારના હાલના ગાળામાં વિજ્ઞાન શિક્ષકો પ્રયોગશાળાઓમાં પણ ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બાબા સાહેબના સૂત્ર પ્રમાણે શિક્ષિત બનો પણ શિક્ષિત ક્યારે બને કે ગરીબ વર્ગના બાળકને યોગ્ય માર્ગદર્શન યોગ્ય શિક્ષકો યોગ્ય સુવિધાઓ યોગ્ય સવલત મળી રહે તો જ ભણે અને જ્યાં સુધી સરકારની નીતિ ગરીબ વર્ગ ઉપર સારી નહીં રહે તો આ વર્ગ કાયમ માટે કચડાયેલો જ રહેવાનો છે એટલે મારું માનવું છે ચૌદમી એપ્રિલના અનુસંધાનમાં સરકારે ગરીબ વર્ગ માટે છાત્રાલયો વ્યવસ્થિત ઊભા કરવા જોઈએ યોગ્ય ભરતી કરવી જોઈએ જે ઓરડાઈની ખામીઓ છે અઢાર હજાર શિક્ષકો નથી ઓરડાઓ નથી તો આ બધી જે ખામીઓનો અભાવ છે સરકારે સત્વરે પૂરો કરવો જોઈએ અને ગરીબ વર્ગો ઉપર વિશેષ ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે તો જ આપણે બાબા સાહેબના વિભૂતિના વિચારો વિચારોને અમલ કરી શકીએ એવું કહેવાય નહીતર એમાં खराब गरीब वर्ग ने मुश्किल रूप व्हाट्सएप ट्विटर तो फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें